વડોદરામાં દારૂની હેરાફેરી કરતો પોલીસ પુત્ર ઝડપાયો છે. પોલીસને પુત્ર ઝડપાયો છે. દારૂની હેરાફેરી કરતો પોલીસને પુત્ર બાઇક અને કારમાં દારૂની ખેપ મારતો હતો. પાણીગેટ પોલીસે દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ પુત્ર અભિષેક સોલંકી દારૂનો ધંધો કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ 5.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. અન્ય બે આરોપી પણ ફરાર થયા છે. બાપોદ પોલીસ મથકના પોલીસ જવાનનો આ પુત્ર છે. પોલીસ જવાનનો પુત્ર ઝડપાતા ચકચારી ભર્યો માહોલ સર્જાયો. લક્ષ્મણ સોલંકીનો પુત્ર અભિષેક દારૂના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી છે. સંવાદદાતા રવિ અગ્રવાલ ફોન લાઈન પર જોડાયા છે. રવિ, પોલીસનો પુત્ર જ દારૂની ખેપ મારતા ઝડપાયો છે, તપાસ કરતા શું વિગતો બહાર આવી? બિલકુલ દરા, વાત કરવામાં આવે તો વડોદરામાં આ ચોંકાવનારો કિસ્સો છે કે પોલીસનો પુત્ર જ દારૂની ખેપ મારતા ઝડપાયો છે. પાણીગેટ પોલીસે આ પોલીસ પુત્રને ઝડપી પાડ્યો છે. જે પ્રાપ્ત માહિતી થઈ હતી તે મુતાબિક બાપોદ પોલીસ સ્ટેશનના જવાનનો પુત્ર બાઇક અને કારમાં દારૂની ખેપ મારતો હતો અને પાણીગેટ પોલીસે બાતમીના આધારે 1.68 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસ પુત્ર અભિષેક સોલંકીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. તે લાંબા સમયથી તેના મિત્રો સાથે મળીને દારૂનો ધંધો કરતો હોવાની પણ પોલીસને જે તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસે 5.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ અભિષેકની પણ ધરપકડ કરી છે. બે આરોપી સમગ્ર મામલામાં ફરાર છે. બાપોદ પોલીસ મથકના જે પોલીસ જવાન છે લક્ષ્મણભાઈ સોલંકી, તેમનો પુત્ર અભિષેક દારૂના જથ્થા સાથે ઝડપાતા પોલીસ તંત્રમાં પણ ચકચાર મચી જવા પામ્યો છે. હવે પોલીસને એ તપાસ કરવાનો વિષય છે કે શું તેમના જે પુત્ર છે અભિષેક, તેની સાથે શું તેના પિતા પણ સામેલ હતા કે કેમ, કે પછી પિતાની જાણ બહાર જ આ પુત્ર આ પ્રકારની કરતૂત કરતો હતો, તે હવે પોલીસ તપાસનો વિષય છે. જી દરા, બિલકુલ. રવિ, આભાર આપનો તમામ જાણકારી માટે.